નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વંશ મોટિવેશનલ. ખેડૂત, કિસાન, ફાર્મર આવા શબ્દો આપણે અવારનવાર સાંભળીએ છીએ, ઘણું બધું જાણીએ છીએ અને જોઈએ છીએ. કારણ કે આપણે પણ એ ખેડૂતના પકવેલા અનાજ પર આધાર રાખીએ છીએ. ખેડૂત એ જગતનો તાત છે કે જેના થકી આખું જગત ચાલે છે, આ તે બધું જ. પરંતુ મારે આજે તમારી સમક્ષ આવી કોઈ પણ વાતો નથી કરવી. બધાને ખબર છે કે ભારતીય કૃષિ પ્રધાન દેશ છે. 80% જનતા એ કૃષિ પર આધારિત છે. ખેડૂતને અન્નદાતા કે પાલનકર્તા કહેવાય. ખેડૂત એ દેશનો સાચો નાગરિક છે. તે પોતે બીજાની ભલાઈ માટે પોતાનું જીવન ખર્ચી નાખે છે, દેશનો ભાગ્ય વિધાતા છે. આ બધું જ આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, અનુભવીએ છીએ, પણ બસ એટલું જ સીમિત છે. આનાથી આગળ શું? જ્યારે ખેડૂતના રક્ષણની વાત આવે ત્યારે, કે જ્યારે ખેડૂતના હિતની વાત આવે ત્યારે શું? ત્યારે કેમ બધા પીછે હટ કરે છે? કેમ? તે કોઈ વ્યક્તિની ફરજ નથી? જ્યારે ખેડૂતના હિતની વાત આવે ત્યારે જ કેમ બધા સુખ થઈ જાય છે? આજના સમયમાં દરેક વસ્તુઓના ભાવો વધતા જોવા મળે છે. આજે મકાન, સોનું, કપડાં વગેરેના ભાવો વધતા આપણને જોવા મળે છે, પરંતુ ખેડૂતના પાકોના ભાવ ક્યારે પણ વધતા નથી. મારે આજે તમારી સમક્ષ આવી વાતો રજૂ કરવી છે કે જેને આપણે જગતનો તાત તો કહીએ છીએ, પરંતુ તેની કેવી સમસ્યાઓ હોય. અને હું એમ નથી કહેતો કે આ પાર્ટી આવી છે, આ નેતાઓ છે કે આ સરકાર આવી છે, પરંતુ ઘટે છે શું, ભૂલ ક્યાં પડે છે, તે ભૂલના મૂળ સુધી પહોંચી તેને ઉકેલવા માટે એક નાનો અમથો પ્રયાસ કરવા માગું છું. આ વિડિયો ફક્ત ખેડૂતો માટે કે ખેડૂત પુત્રો માટે જ નહીં, પરંતુ એ દરેક વ્યક્તિ માટે છે જે ખેડૂતોનું મહત્ત્વ સમજે છે, જે તેની ખુશી પાછળનું દુઃખ અને ગુસ્સા પાછળનો સ્નેહ કે પ્રેમ સમજે છે. જો કે કપાસના ભાવમાં વધારો થાય તો કાપડના ભાવમાં પણ વધારો થાય, એ વાત સાવ સાચી છે. એ હું, તમે અને આપણે બધા જ જાણીએ છીએ. પણ જ્યારે પણ ખેડૂતનો પાક વેચાવા માટે જાય ત્યારે કોઈ દિવસ એ પાકનો ભાવ હોતો નથી. વાય, શા માટે? જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ મોંઘી કે બ્રાન્ડેડ વસ્તુ ખરીદવા માટે જાય છે ત્યારે તેના ભાવતાલ નહીં કરે, પરંતુ 20 કે 30 રૂપિયાની શાકભાજી જ્યારે લેવા જાય ત્યારે તેના ભાવતાલ કેમ કરે છે? જ્યારે ખેડૂત રાત દિવસ એક કરીને પોતાની મહેનતથી ઉગાડેલો પાક વેચવા માટે જાય છે ત્યારે તેનો ભાવ બીજા નક્કી કરે છે, કેમ? આ બધા જ પ્રશ્નો પાછળનું કારણ શું? હવે સમય આવ્યો છે જાગૃત થવાનો, આ બધા જ પ્રશ્નોને ઉકેલવાનો. પરંતુ આના માટે સૌ પ્રથમ તો આપણે બધાને આજે એક થવાની જરૂર છે, સાથે ચાલવાની જરૂર છે. આજે સમાજ કેટલો દોડી રહ્યો છે એ તો જુઓ, આ દોડમાં આપણે પણ પાછળ ના રહી જઈએ એ જોવાનું છે. ભૂલશો નહીં કે સાથ વધતા સહકાર બરાબર સફળતા થાય. તો શું છે આ પ્રશ્નોને ઉકેલવા માટેના ઉપાયો, એ જાણવા માટે તમારે જોડાઈ રહેવું પડશે અમારી સાથે. ખેડૂત હિતના ઉપાયો અમે લઈને આવીશું હવે પછીના નવા વિડીયોમાં. આશા રાખું છું આ વિડીયોમાં તમે કંઈક નવું જાણ્યું હશે. જો ખેડૂત હિતમાં તમે પણ સમર્થ હો તો લાઈક કરો અમારા વિડીયોને અને વધુ ને વધુ શેર કરો તમારા મિત્રો સાથે. અને હા, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. નવા વિડીયો સાથે ફરી મળીશું એકવાર. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ વંશ મોટિવેશનલ સાથે. વેરી વેરી થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય કિસાન, જય હિન્દ, જય ભારત.